नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। બાળકોની કલા પ્રત્યે રસ રૂચી વધે અને તેમની અંદર રહેલ સુસપ્ત શક્તિઓ ઉજાગર થાય તથા કલાને બળ મળે તેવા ઉદ્દેશથી રાજ્ય સરકાર શ્રી દ્વારા કલા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકાના વાવડી પ્રાથમિક શાળામાં મોરીખા કલસ્ટર કક્ષાના યોજાયેલા કલા મહોત્સવમાં મોરીખા કલસ્ટરની 8 શાળાઓના શાળા કક્ષાએ પ્રથમ આવેલ 55 સ્પર્ધકોએ ગાયન, વાદન, ચિત્ર, વાર્તા અને કાવ્ય સર્જન સ્પર્ધામાં ભાગ લીધો હતો। યજમાન શાળાએ કલા સંબંધી કાર્પા કાર્ય, બુલેટિન બોર્ડ, પુસ્તકો, વક્તવ્ય, કળા સંલગ્ન પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું હતું। કળા મહોત્સવની પ્રવૃત્તિઓ નિર્ણાયકો અને માર્ગદર્શકોના દેખરેખ હેઠળ અલગ અલગ ખંડમાં યોજાઈ હતી તથા બાળ કલાકારોને જોઈતી સામગ્રી ઉપલબ્ધ કરાઈ હતી। સૌ બાળકોએ હોશભેર ભાગ લઈ પોતપોતાની કળા પ્રદર્શિત કરી હતી। પાલનપુરમાં જૂનાગઢ વાળી થાય એવી સ્થિતિ વચ્ચે શહેરી વિસ્તારના ભરચક બજારના અને કોટ વિસ્તારના મળી 11 જર્જરિત ઇમારતોને ઉતારી લેવાની કામગીરી ચાલી રહી છે, જેમાં મોટાભાગની ઇમારતો ઉતારી લેવાઈ છે। શહેરની સૌથી જોખમી ઢુંડિયાવાડી વિસ્તારમાં આવેલ દેવ ચેમ્બરની 102 સંયુક્ત મિલકતો સાથે સૌથી મોટું જોખમ હોવા છતાં અંદર રહેતા જુદા જુદા 5-7 પરિવારોને પાલિકા હટાવી શકી નથી। હાલમાં પણ નાની મોટી 13 જર્જરિત ઇમારતોના માથે મોટું જોખમ હોવા છતાં પાલિકાના ટાઉન પ્લાનિંગ શાખા માત્ર નોટિસ પાઠવવા સિવાય કશું કરતી નથી। બનાસકાંઠા જિલ્લામાં દિવસ દરમિયાન જુદા જુદા સ્થળે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યાં દાંતામાં 1.25 ઇંચ, ભાભરમાં 1 ઇંચ, જ્યારે દિયોદરમાં 0.25 ઇંચ વરસાદ પડ્યો હતો। ગુરુવારે જુદા જુદા સ્થળે વરસાદ પડ્યો હતો। આ અંગે ડિઝાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દાંતામાં 35 મીમી, ભાભરમાં 23 મીમી, અભીરગઢમાં 13 મીમી, દિયોદરમાં 17 મીમી, વડગામ 4 અને કાંકરેજમાં 1 મીમી વરસાદ થયો હતો। આવી ગયો છે દિયોદરની સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનો એકમાત્ર મોલ બોલેનાથ મોલ, કે જ્યાં કરિયાણું, લેડીઝ, જેન્ટ્સ અને બાળકોના કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે। બોલેનાથ મોલ, મેઇન બજાર રોડ, દિયોદર। સંપર્ક 94-265-95-316। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી વડગામના 200 ગામે નાગરિકોના કરવેરાના નાણાંની ગેરરીતિ કરી ઉચાપત કરનાર ઉપસરપંચને સસ્પેન્ડ કર્યો હતો। વડગામ તાલુકાના 200 ગ્રામ પંચાયતમાં લોકોનો રૂપિયા 19.56 લાખના કરવેરા ચાવ કરી ખોટું રેકર્ડ બનાવવાના ગુનામાં તત્કાલીન સરપંચ મોફિક ચૌધરી તેમજ તલાટી વિજય ચૌધરી વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારી છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં શિક્ષક તેમના સંબંધીને મળવા ગયા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સે તેમની કારનું આગળનું દરવાજાનું કાચ તોડી રૂપિયા 3.10 લાખની રોકડ રકમ ભરેલી બેગની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। અંગે શિક્ષકે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। પાલનપુરમાં કારના દરવાજાની બારીનું કાચ તોડી રોકડ રકમની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। આ અંગે પૂર્વ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે ડીસાથી શિક્ષક નરેશભાઈ અમૃતભાઈ વાઘેલા સ્ટેટ બેંકમાંથી રૂપિયા 2 લાખ ઉપાડ્યા હતા અને પાલનપુર આવી યુનિયન બેંકમાંથી રૂપિયા 1 લાખ ઉપાડ્યા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ, કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। ઉત્તર ગુજરાત 42 લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા આજે શુક્રવાર સાંજે બહુચરાજી તાલુકાના યાત્રાધામ સંકલપુરથી પ્રારંભ થનાર છે। દ્વારકા, સોમનાથ અને ખોડલધામની આ ત્રિદિવસીય તીર્થયાત્રામાં 4000થી વધુ વડીલો જનાર હોય તેમના સ્વાગત વધામણા કરવા માટે સંકલપુર મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ આદરવામાં આવી છે। ગ્રામજનોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે।